तो आ दरमियान एक महत्वना समाचार, महाराष्ट्र में कोरोना की स्थिति ने लईने सरकारे महत्वनो निर्णय लीधो छे। कोरोना ने लईने महाराष्ट्र सरकार की महत्वनी जाहेरात, महाराष्ट्र ना हॉटस्पॉट विस्तार में 31 मे सुधी लॉकडाउन लंबावायु छे। मुंबई पुणे सहित ना हॉटस्पॉट शहरों में 31 मे सुधी लॉकडाउन। कोरोना ने लईने महाराष्ट्र सरकार नो आ निर्णय, आवतीकालथी लॉकडाउन 4 अमली थवानुं छे अने तेमां केटलीक छूटछाटनी वात करवामां आवी रही छे। तेवामां महाराष्ट्र राज्य माटे आ महत्वनो निर्णय सरकारे लीधो छे। महाराष्ट्रमां हॉटस्पॉट विस्तारोमां 31 मे सुधी लॉकडाउन लंबावायुं छे। महाराष्ट्रमां मुंबई अने पुणे आ एवा विस्तारो छे के ज्यां कोरोना नियंत्रणमां नथी अने दिवसेने दिवसे चिंताजनक रीते आंकड़ो वधी रह्यो छे। तेवामां पंजाब में पण हवे आ महत्वना अपडेट मळी रह्या छे। पंजाब में पण 31 मे सुधी लॉकडाउन वधारायु छे। कोरोना ने लईने महाराष्ट्र सरकारे पण महत्वनो निर्णय लीधो छे। महाराष्ट्र अने पंजाब आ एवा राज्यो बन्या छे के जे कोई जाहेरात पहेला तेओए केटला दिवस सुधीनुं लॉकडाउन हशे ते तेमना राज्यना अधिकार प्रमाणे नक्की कर्युं छे। कोरोना ने लईने महाराष्ट्र सरकारे 31 मे सुधी लॉकडाउन लंबाव्युं छे। तो पंजाब में 31 मे सुधी लॉकडाउन लंबावायु छे। पंजाबनी अमरिंदर सिंह सरकारे पण लॉकडाउन लंबावानो निर्णय कर्यो छे। आ पहेला पण राज्य सरकारो पासेथी अभिप्राय मेळवामां आव्या हता, तेमना राज्योमां कई रीतनी परिस्थिति छे तेने लईने विचार विमर्श वडाप्रधान साथे करवामां आव्यो हतो अने पंजाब अने महाराष्ट्रे हवे आ महत्वनो निर्णय लीधो छे। कोरोनाने लईने महाराष्ट्र सरकारे महत्वनो निर्णय लीधो छे ने 31 मे सुधी लॉकडाउन लंबावायु छे। खास करीने हॉटस्पॉट एवा शहेरो मुंबई अने पुणे तेना माटे खास अत्यारे चिंतानी परिस्थिति छे अने आ निर्णय लेवायो छे। आ साथे एसोसिएट एडिटर नीरू जोड़ाई गया छे। नीरू, वधु शुं विगत छे? જી શિવાની, હું આપને જણાવી તો અત્યારે મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ વધારે ખરાબ છે। પૂરા મુંબઈમાં અત્યારે પૂરો મુંબઈ હોટસ્પોટ બનેલું છે અને જોતા જ અત્યારે સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે। લોકડાઉન 4ની જાહેરાત અત્યારે કરી દેવામાં આવી છે। 31 મે સુધી લોકડાઉન 4 રહેશે મુંબઈમાં અને નવી ગાઈડલાઇન્સની સાથે આ કરવામાં આવ્યું છે। જો કે અત્યારે સરકાર જે છે પ્રાઇવેટ સેક્ટર્સ, પ્રાઇવેટ ઓફિસિસ કઈ રીતે ચાલુ કરી શકાય, લોકડાઉન 4માં કયા પ્રિકોશન્સ લઈ શકાય એના ઉપર પૂરું અત્યારે ચર્ચા કરી રહી છે। થોડા સમયમાં જ એનું પણ એલાન કરવામાં આવશે। જે ગ્રીન ઝોન અને જે ઓરેન્જ ઝોન છે ત્યાં પ્રાઇવેટ ઓફિસિસ ઓછા સ્ટાફની સાથે ચાલુ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે। પણ અત્યારના સૌથી અગત્યના સમાચાર છે કે મુંબઈમાં લોકડાઉન 4ની જાહેરાત કરી દેવામાં આવી છે। 31 મે સુધી લોકડાઉન 4 રહેશે અને મુંબઈની સાથે પુણેમાં પણ દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે। અત્યારે મુંબઈનો આંકડો 18,500 ને પાર પહોંચી ગયો છે, જ્યારે કે મહારાષ્ટ્રમાં 30,000 ને પાર કોરોના પોઝિટિવ પેશન્ટના આંકડા પહોંચી ગયા છે। આવી સ્થિતિમાં હવે મહારાષ્ટ્ર સરકારની સામે, તંત્રની સામે એક મોટો પડકાર છે કે કઈ રીતે સ્થિતિ કાબુ કરીને ઇકોનોમિક જે આર્થિક વ્યવસ્થાનો પણ કઈ રીતે સુધાર કરી શકાય એના ઉપર અત્યારે સરકાર કામ કરી રહી છે। નીરુ, આર્થિક પરિસ્થિતિ ખરાબ જ છે, લોકડાઉન 4માં કેટલીક છૂટછાટ ની વાતો પણ સામે આવી રહી છે, પરંતુ શું લાગી રહ્યું છે મહારાષ્ટ્રવાસીઓને કોઈ છૂટછાટ મળશે? જી બિલકુલ, જે રીતે શિવાની મેં આપને જણાવ્યું કે અત્યારે સરકાર વિચાર કરી રહી છે કે જે ગ્રીન ઝોન ઓરેન્જ ઝોનમાં આવે છે મુંબઈના વિસ્તારોમાં કે મહારાષ્ટ્રના વિસ્તારોમાં, એમાં કઈ રીતે પ્રાઇવેટ સેક્ટર્સની ઓફિસિસ ચાલુ કરી શકાય છે, કામકાજ કઈ રીતે શરૂ કરી શકાય છે આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે, એના ઉપર અત્યારે તંત્ર વિચાર કરી રહ્યું છે, સરકાર તરફથી વિચાર કરવામાં આવી રહ્યો છે કઈ રીતે કેટલી છૂટ દેવામાં આવે, ઓછાથી ઓછા લોકોને લઈને કામકાજ કઈ રીતે શરૂ થાય જેથી આર્થિક પરિસ્થિતિ પાટા પર ચડવા શરૂ થાય એને લઈને અત્યાર સુધી સરકાર તરફથી કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પણ આની ચર્ચા અત્યારે કરવામાં આવી રહી છે। થોડા સમયમાં આની પણ જાહેરાત કરવામાં આવશે કે કઈ રીતે લોકોને થોડી રાહત મળી શકે આર્થિક વ્યવસ્થામાં। બિલકુલ નીરુ, જોડા માટે આભાર। તો મહારાષ્ટ્ર સરકારનો આ મહત્વનો નિર્ણય, મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે કારણ કે કોરોનાનો આંકડો ત્યાં એટલી હદે વધી રહ્યો છે કે નિયંત્રણમાં સ્થિતિ આવતા હજી પણ વાર લાગશે અને અગમચેતીના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારે 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે અને પંજાબમાં પણ આ જ નિર્ણય, 31 મે સુધી પંજાબ રાજ્યમાં પણ લોકડાઉન લંબાવાયું છે।